બેટા પ્રણામ પિતાજી. આજે શું ગંભીર વિચારમાં અટવાયા છો? તમારે વિચારવાની શી જરૂર પડી? આટલી સહેલી વૈભવ જે માંગો તે મળે, નથી કોઈ દુઃખ. તમે તો પુણ્ય લઈને આવ્યા છો અને આ ધન લક્ષ્મી તમારા પગલે જ આવી છે, તેને ભોગવો બેટા. હા પિતાજી, આપના લાડપ્યાથી મને કોઈ દુઃખ નથી. વિચાર તો મને રાજના જ હતા. આજે જ્યારે વનમાં જવાનું થયું ત્યાં મુનિરાજના દર્શન થયા. અહો, ક્યાં તે અંતરાત્મામાં ઝૂલતા મુનિરાજનો અંતરબાહ્ય વૈભવ અને ક્યાં આ ક્ષણિક સુખનો વૈભવ. અહો, ક્યારે તે વૈભવને પામીશું? મુનિરાજનું જીવન તો ધન્ય જ હોય છે, પરંતુ બેટા તમારી તો હજી બાલ અવસ્થા અને મોક્ષોપના દિવસો છે, તો આ જાવજાલી મળી છે તેને ભોગવો બેટા. અરે હા, હું કહેતા જ ભૂલી ગયો, જો તમને થોડો સમય મળે તો પેઢીએ આવવાનું રાખો, જેથી વેપારમાં મન રહે. અને હવે અમારી તો ઉંમર, એટલે વેપાર સંભાળો તો સારું બેટા. હા પિતાજી, વેપાર તો અમારે મોટા ખેડવા છે, પરંતુ તમારે છે તેવા નહીં. અમારે તો નાયક ભાગના નાયકના ગુણ ભંડાર સાથે વેપાર ખેડવા છે. માટે પિતાજી, અમારે એકનો નાયકના દ્વાર ખોલી નાયક ભાગમાં રમવું છે, નાયક ભાગમાં કેલ્યો કરવી છે. માટે પિતાજી, આજે હું આપની. ઠીક છે, ઠીક છે બેટા, ભલે તમારું મન વેપારમાં ન હોય, તમે ગમે તે કરો. અને આપણી પાસે સંપત્તિ પણ ક્યાં ઓછી છે, જે પેઢીએ પેઢીએ ખાય તોય ખૂટે નહીં, તમે ગમે તે કરો. પિતાજી, આજે હું આપની આજ્ઞા માંગુ છું. આજ્ઞા? શેની આજ્ઞા બેટા? પિતાજી, અમારાથી આ શરણભંગુર સંસારના ભોગા હવે નથી ભોગવતા. માટે પિતાજી, અમારે તો અમારા નિજ આત્મકલ્યાણ સ્વરૂપ અર્થે આનંદ સાગરમાં ડૂબકી મારવી છે. નાયક, અમારે તો આત્મનું કલ્યાણ કરવું છે. માટે પિતાજી, હઠ તજો, મોહ તજો અને આજ્ઞા આપો. અરે ના બેટા, ના, આવી આજ્ઞા ન માંગો. ભલે તમે આ જીવનથી વિરક્ત હો, પણ તમે આ સંસારમાં રહી ધર્મ ધ્યાન કરો, દીક્ષાની હઠ ના લો. હઠ તજો રે બેટા, હઠ તજો, મત જાઓ વન વાસ બેટા, હઠ તજો. પિતાજી, આ ઘર, કુટુંબ, માતા પિતા તો અનેક વાર કર્યા, હવે તો અમારે ભવના અભાવ કરી આત્મ ધ્યાન કરવું છે. અમારે આ કુળમાં હવે કોઈ જન્મ લેવો નથી, અમારે તો આત્માનું ધ્યાન કરવું છે. માટે પિતાજી, મોહ તજો અને આજ્ઞા આપો. મોહ તજો રે પિતાજી, મોહ તજો, અરે બેટા,
આ તારી સુકમણ કાયા જંગલની અસહ્ય ગરમી સહી નહીં શકે, અને જ્યાં મખમલની ચાદર પર ટેવાયેલા તમારા આ પગ, મખમલની ચાદર પર ટેવાયેલા આ પગ મારા જંગલના કટમય રસ્તાઓ પર ચાલી નહીં શકે, તમે હટજો અને સમજો બેટા. પિતાજી, આ મિથ્યાત્વ રૂપી વાઘના મોમાં તો અનેક વાર ફસાયા મર્યા, ત્યાં આ વનના વાઘની સી વિસાત. પિતાજી, અમારે તો હવે આત્મવનમાં લીન થવાનું છે, આત્મવનમાં જવાનું છે. ત્યાં આ સંસારનો કોઈ ભય નથી, કોઈ ડર નથી. માટે પિતાજી આજ્ઞા આપો. અરે બેટા, તમારી આ વૈભવી છળોમાં અમારે તો તમારો જ આધાર છે. તમે આ મારી લાગણી પણ સમજી તમે દીક્ષાની હઠ ના લો અને આ સંસારમાં જ રહો. અરે પિતાજી, બસ હવે બસ. આ સંસાર અમને દાવાનળ રૂપ લાગે છે, અહીં અમે એક ક્ષણ પણ નહીં રહી શકીએ. માટે પિતાજી બસ કરો, મોહ તજો, હઠ તજો અને આજ્ઞા આપો. બસ બેટા બસ, બહુ થયું. હવે અમારાથી તમારી આ અડગ શ્રદ્ધા ડગાવી નહીં શકાય. તમે ખુશીથી જાઓ, જેમ અનંત પરમાત્મા ચાલ્યા છે તે માર્ગે ખુશીથી જાઓ અને આત્માને જાઓ. ક્યાંથી પધાર્યા છે? છે આચાર્ય સમર્થ એ ભરતના સદર્મ દીકરા. ધન્ય હો, ધન્ય હો, આનંદ હો, ધન્ય હો. મુનિરાજ આચાર્ય ભક્તો જય હો, જય હો, પ્રભુના મુખે થી સાંભળેલી આ વાણી થી ચારે ઓર આનંદ ફેલાયેલો છે. આ શ્રી આચાર્ય ના આગમ થી ચક્રવર્તી દ્વારા 8 દિવસ નો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. હે પ્રભુ, મને એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સભામાં આવા મહાન એલાચાર્ય આચાર્ય પધાર્યા છે, તો હવે એવા કોઈ જીવ છે જે ભવિષ્યમાં તીર્થંકર કે ગંધર્વ હોય? અહો, ધન્ય હો, આ નવલપુર નગરના રાજાના રાજકુમાર 4થા ભવે આજથી સૂર્યકીર્તિ તીર્થંકર થશે, અને તેમના મિત્ર દેવકુમાર વળી તેમના ગંધર્વ થશે, અને તેઓ આ આચાર્ય દેવની પરંપરાને પૂરા ભરત ક્ષેત્રમાં પ્રજ્વલિત કરશે, 4થો કાળ વર્તાવશે.
કેસરિયા, તુમ ભી કેસરિયા, હમ ભી કેસરિયા, ભક્તિ કે હે ભાવ કેસરિયા, ભક્તિ કે હે ભાવ કેસરિયા. અરે આજે પ્રભુના મુખેથી સાંભળ્યું, આ ફતેહકુમાર રાજકુમાર આજથી ચોથા ભવે ગાતુકી ખંડ વિદેહ ક્ષેત્રના સૂર્યકીર્તિ નામે તીર્થંકર થશે અને એમનું બીજું નામ સર્વાન સ્વામી હશે. ઓહો, આ તેમના પરમ મિત્ર શ્રી દેવકુમાર આજથી ચોથા ભવમાં શ્રી સૂર્યકીર્તિ સમસરણમાં સૂર્યકીર્તિ ભગવાનના દેવેન્દ્ર કીર્તિ નામે મુખ્ય ગંધર થશે. આજે સમગ્ર વિદેશ ક્ષેત્રમાં કેવો આનંદ છવાયો છે. જી હા, આજે તીર્થંકરનો જન્મ થયો હોય એવું આનંદદાયક વાતાવરણ છે. દેવ દેવેન્દ્રો ઇન્દ્રો તથા સર્વ નૃત્ય કરી રહ્યા છે, તાંડવ નૃત્ય કરી રહ્યા છે. બોલીએ શ્રી ભાવિ તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. બોલીએ શ્રી ભાવિ ગણધર દેવેન્દ્ર કીર્તિ ભગવાનનો જય હો. ચાલો ઇન્દ્રો, આપણે નવલપુર નગરના રાજાના રાજકુમાર ફતેમંદ રાજકુમાર અને તેમના મિત્ર દેવકુમારને વધાઈ આપવા જઈએ. ચલો